નમસ્કાર હું છું ઝીલન ઝી ચોવીસ કલાકના તમામ દર્શકોને હેપી ન્યુ યર દેશમાં વિવિધ શહેરોની અંદર નવા વર્ષની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી છે દિલ્હી નાગપુર રાયપુર ભોપાલ તિરુવનંતપુરમમાં પણ યુવાઓ હિલોળે ચડ્યા હતા વિવિધ ડાન્સ પાર્ટી ધમાલ ઉજવણી કરવામાં આવી નવા વર્ષને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અમદાવાદ સહિત ગુજરાતભરમાં વિવિધ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવા હિલોળે ચડ્યું હતું મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા આ સાથે જ ઠેર ઠેર આતશબાજી કરવામાં આવી અને બે ના વધામણા તો વર્ષ બે હાજર વીસ નું આ નવું વર્ષ અનેક રાશિઓ માટે જાતકોના ભાગ્યની ચાવી સાથે લઈને આવ્યું છે

કે જેઓ જ્યોતિષાચાર્ય છે મોનાલી જૈન ટેરો કાર્ડ રીડર છે અને આ સાથે સાથે ચેતન પટેલ અંકશાસ્ત્રી પણ આપણી સાથે છે તે તમામની સાથે આપણે વાતચીત કરીશું કે નવું વર્ષ છે તમામ રાશિના લોકો માટે કેવું છે દેશ અને દુનિયા માટે કેવું રહેશે સૌપ્રથમ મોનાલી તમારી પાસે આવીશ સૌપ્રથમ આપણે જો દેશની વાત કરીએ તો ભારત દેશ માટે જે નવું વર્ષ છે જે બે હજાર વીસનું વર્ષ તે કેવું રહેશે જે કઠિનાઈઓમાંથી જે છેલ્લું વર્ષ આપણે પસાર કર્યું છે તેમાંથી આપણે બહાર નીકળી શકીશું આપણે જોઈ લઈએ કાચ પ્રમાણે બે હજાર વીસ ઇન્ડિયા માટે કેવું રહેશે ઓકે એમ બી ચાર નંબરનો અંક આવે છે ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે થોડું ટફ હશે થોડી મુશ્કેલીઓ આવશે બટ લાઈક યુ નો મુશ્કેલીઓમાંથી એ લોકો બહાર આવી જશે સ્ટ્રેસનું કાર્ડ છે ચિંતાઓ તો જરૂર આવશે કારણ કે ચાર નંબર રાહુનો નંબર હોય છે ટ્રાવેલિંગનું કાર્ડ છે બહારના પરદેશ દેશોમાંથી આપણને ખૂબ સફળતાઓ મળશે બિયોન્ડ ધ લ્યુશન છે એટલે થોડા બ્લોકેજના કાર્ડ આવે છે ઇન ધ સેન્સ કે કઠિનાઈઓ જરૂર આવશે પણ એમાંથી એ લોકો બહાર નીકળી જશે કારણ કે આપણે જોઈ શકીએ છીએ જે સ્કાય એનર્જીનું કાર્ડ છે પોઝિટિવ કાર્ડ હોય છે એટલે સ્ટ્રગલિંગ આવશે ઉતાર ચઢાવ આવશે પણ એમાંથી એ બહાર નીકળી જશે બિલકુલ હવે જ્યોતિષની દૃષ્ટિએ જો વાત કરીએ તો જ્યોતિષની દ્રષ્ટિએ આ વર્ષ દેશ માટે કેવું રહેશે દિપેનભાઈ તમને શું લાગે છે જ્યોતિષની દૃષ્ટિએ આ વર્ષ બે હજાર ઓગણીસ કરતાં ખૂબ જ સારું રહેશે પણ આ વર્ષની શરૂઆત થોડી ધીમી રહેશે મુશ્કેલીવાળી રહેશે પણ આવનાર વર્ષની અંદર જે ગયા વર્ષની અંદર જે આપણને આ દેશને જે કંઈ તકલીફો પડી છે એ બધા જ તકલીફોમાંથી આપણને રાહત મળશે કંઈક ઉમીદ કંઈક સારા એવા કિરણો મળશે જેથી આપણો દેશ એવી મોટી ઊંચાઈ પહોંચશે કે જ્યાં ત્યાં અત્યારે કોઈ નહીં પહોંચી શક્યું હોય જેમ કે ગયા વર્ષની અંદર સાયન્સ વિજ્ઞાનની અંદર જેમ ખૂબ આપણે આગળ વધ્યા એમ આ વર્ષની અંદર પણ આપણે ખૂબ આગળ વધીશું દેશ વિદેશથી અહીંયા મુલાકાતીઓ આવશે અને આપણા દેશ વિશેની કંઈક લાભ માટેની કંઈક વાતો કરશે જેથી કરી આપણો દેશ ખૂબ આગળ પણ વધશે સાથે સાથે ખેલ જગતની અંદર પણ જેમ ગયા વર્ષમાં આપણો દરેક

ભારતીય પ્રાચીન અંકશાસ્ત્ર અનુસાર ચારનો અંક ને રાહુનો અંક ગણ્યો છે રાહુને શાસ્ત્રમાં અનપ્રિડિક્ટેબલ ગ્રહ કહ્યો છે એવું ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે કેવળ અશુભ પરંતુ એવું નથી શાસ્ત્ર એવું કહે છે કે રાહુ અનપ્રિડિક્ટેબલ છે કેવળ અશુભ એવું નહીં શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકે પરંતુ હા એવું ચોક્કસ કહી શકાય કે આ વર્ષ દરમિયાન દેશ કે દુનિયામાં અણધારી બાબતો અણધારી કુદરતી આફતો માનવસર્જિત અણધારી આફતો આવું આવી શકે કારણ કે રાહુનું વર્ષ છે સાથે જ એવું ચોક્કસ કહી શકાય કે અનપ્રિડિક્ટેબલ છે તેની સાથે તે એક સાથે બહુ મોટું ફળ આપવાવાળો ગ્રહ પણ છે એટલે સારું પણ જો ફળ આપે છે દેશ કે દુનિયામાં તો પણ ખૂબ સારું આપે છે ખૂબ જ સારી પ્રગતિ કરાવે છે ખૂબ જ સારી સ્ટ્રેન્થ આપે છે આ રાહુ અને કેતુ કોઈ કાલ્પનિક એવા ગ્રહ નથી એવું કહે છે શાસ્ત્ર કે સૂર્ય અને ચંદ્રના એક છેદન બિંદુ હોય છે અહીંયા સૂર્ય અને ચંદ્ર બંનેની શક્તિ આની અંદર સમાયેલી છે જો આપણે વાત કરીએ કે ખરેખર આ બંને ગ્રહો પણ જીવનદાતા ગ્રહો છે પરંતુ આ બંનેને કારણે જ જે ઋતુઓ આપણને મળી છે અને તેના ફેરફાર પણ તેનાથી થાય છે માટે રાહુથી એવું કહી શકાય કે ઋતુઓના બહુ મોટા ફેરફારો કુદરતી નાની મોટી આપત્તિઓ જેઓ જેનું આ એક વર્ષ કહી શકાય દેશ કે દુનિયા માટે ઓવરઓલ જો આપણે ભારતની વાત કરીએ તો ભારત માટે પણ તેનો અંક જોવાય છે હવે આઝાદ ભારતની પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ જેનો સરવાળો આપણે કરીએ તો આઠ આવે છે હવે મુખ્ય અંક જે આઠ પણ આવે છે જે પણ આ ચાર અંકનો મિત્ર અંક છે તો ચોક્કસ એવું કહી શકાય છે કે ભારત માટે ગમે તે આપત્તિ કુદરતી કે માનવસર્જિત આવે પરંતુ તેના ઉપાય પણ મળી જાય અને તેમાંથી જલ્દી બહાર પણ આવી જાય અને દેશ પ્રગતિ કરે ચોક્કસ દેખાય છે બિલકુલ મોનાલી જો આપણે રાશિઓની જો વાત કરીએ તો કઈ કઈ રાશિઓ માટે આવનારું વર્ષ વધારે સારું અને તેમને સફળતા થશે જે ચાર અંક છે એટલે જે લોકોનું ટોટલ બર્થ પ્રમાણે કે ડેસ્ટિનેશન પ્રમાણે ફોર્થ થતું હશે એમના માટે આ વર્ષ બહુ જ સારું રહેવાનું છે જે લોકોની એટલે રાશિમાં એ લોકોની કુંડલીમાં રાહુ કેવા સ્થાને બેઠો છે કેવા સિચ્યુએશનમાં છે ડિગ્રીકલ કેવો છે સેની લાયક એનો દૃષ્ટિ પડે છે એ લોકો માટે સારું હશે એટલે ઓવરઓલ તમે રાશિ માટેની આમાં બીજી બધી વસ્તુઓ બી કાઉન્ટ થાય તમે એક રાશિના હિસાબે ના કહી શકો કે બિલકુલ અને રાશિ પ્રમાણે આપણે જો કાર્ડ જોઈને જો કે નવું વર્ષ તેમના માટે કેવું રહેશે આપણે મેષ રાશિ માટે કહીએ તો મેષ રાશિ માટે આ વર્ષ ઓવરઓલ ઓલ એનો એનર્જી

મેષ રાશિના જાતક માટે આ વર્ષ જોવા જઈએ તો શરૂઆતમાં ધીમી ગતિ આગળ વધવાના રહેશે પણ મંગળ જે છે એ પોતાના જ રાશિમાં એટલે કે વૃશ્ચિક રાશિની અંદર સ્વગૃહી છે અને આજની અત્યારે પ્રશ્નકુંડલી જોઈએ તો મકર લગ્નની આજે પ્રશ્નકુંડલી છે તો ચોથા સ્થાનની અંદર મંગળ બિરાજમાન છે તો જમીન મિલકત જે છે એ વિષયમાં પણ ખૂબ લાભ એમને મળી શકે છે નોકરિયાત જે હોય એ લોકો પણ આવનાર આ વર્ષની અંદર ખૂબ આગળ વધી શકવાના છે બીજા નંબરે કે જે ધંધાધારીઓ છે એમને ગયા વર્ષે જે ખોટ મળી તો આ વર્ષે એમને ખોટ નહીં થાય પણ જે વધારે ખોટ પણ નહીં નુકસાન પણ નહીં પણ એક મધ્યમ વર્ગમાં એમને ધંધો થશે બીજા નંબરે કે મેષ રાશિના જાતકોને આરોગ્ય બાબતે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે ચોથા નંબરે કે જે વિદ્યાર્થી અવસ્થાઓમાં જે છે એ મેષ રાશિના જાતકોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ બની શકે તો જે વિષય તમે લો છો તો એનું સારું ધ્યાન આપો જેથી કરી તમને તકલીફ નહીં થાય ખાસ કરી બીજા નંબરે મેષ રાશિના જાતકોએ બહુ સારી તક પણ મળી શકે છે અને તક પણ મળી શકે છે સાથે સાથે એમને પણ જો એક ઉપાય આપું છું એ ઉપાય જો કરશો તો તમને બહુ સારું રહેશે ખાસ કરીને દૂધનું દાન કરવું દૂધનું દાન કરશો તો તમારી આર્થિક પીડાઓ જે છે માનસિક ચિંતાઓ દૂર થઈ જશે બિલકુલ વાત મેષ રાશિના જાતકોનું વર્ષ અંક શાસ્ત્રની દ્રષ્ટિ કેવું રહેશે જ્યારે પણ મેષ રાશિની વાત આવે રાશિની વાત અને અંકની વાત હવે રાશિનો અહીંયા પણ અંક એક જ છે તો જે ચારનો મિત્ર અંક છે તો એવું કહી શકાય કે તેના માટે મિત્રતા ભર્યું આ વર્ષ રહી શકે છે મુખ્યત્વે આપણે વાત કરી કે જેનો જન્માંક એક થતો હોય તેની ખાસ વાત કરવી જોઈએ કે જેનો જન્મનો અંક પણ એક થાય ધારો કે જન્મની તારીખ જન્મનો મહિનો અને જન્મનું વર્ષ આ ટોટલનો સરવાળો આપણે એક આવે જ્યારે પણ તો એવું કહી શકાય છે કે તે ચારનો મિત્ર અંક છે તેના માટે આ વર્ષ ઘણું લાભપ્રદ અને પ્રગતિકારક નીવડી શકે બિલકુલ મોનાલી હવે વાત કરીએ વૃષભ રાશિની તો ટેરો શું કહે છે વૃષભ રાશિના જાતકોનું વર્ષ કેવું રહેશે ઓવરઓલ કાલ્સ જોવા જઈએ તો આ વર્ષ એટલું બી ખરાબ નથી જસ્ટ ચેલેન્જિંગ છે એટલે આને રાઇપનેસનું કાર્ડ આવ્યું તો એટલે રાઇપનેસનું કાર્ડ ઓલવેઝ વેઇટ એન્ડ વોચ હોય છે વૃષભ રાશિ માટે બી સેમ મેષ રાશિ જેવું છે એ લોકોની એનર્જી ઓલમોસ્ટ સેવન્ટી એનર્જી પોઝિટિવ છે પણ સાથે સાથે એક ડેથનું કાર્ડ આવ્યું છે હું ઓલવેઝ કહેતી હોઉં છું ડેથ એટલે ડેથ નહીં ઓકે ઇટ ઇઝ અ નેગેટિવ એનર્જી કોઈ વસ્તુનો અંત આવો અને નવી વસ્તુની શરૂઆત થવી એટલે લોકો ડેથના કારણે જોઈને બી જતા હોય છે સો એ લોકો માટે સક્સેસ એ લોકો માટે એક વસ્તુ ઓલવેઝ ધ્યાન રાખવા જેવી છે વધારે પડતું ઈગો વધારે પડતું શો ઓફ અને પોતાની કોઈ બી પ્રાઇવેટ વસ્તુઓ કે પર્સનલ વસ્તુઓના એમના કોઈ બી સક્સેસની વસ્તુઓ છે બહાર લોકોને શેર ના કારણ કે લાગે બીજાના જ્વેલરસીવાળા જે લોકો હશે જે લોકો એમનું સારું નહીં ઇચ્છતા હોય એ લોકોની એનર્જી ખોટી આવશે બ્રાઇટનેસનું કાર્ડ છે એમાં ઉતાવળીઓ નિર્ણય ના રહે કારણ કે એમાં એ લોકોને સારો બેનિફિટ મળી શકે છે ફ્યુચરમાં અને થોડી નેગેટિવ એનર્જી આવે છે એટલે હેલ્થનું અને ઓવરઓલ ધ્યાન રાખવાની જરૂર છે બિલકુલ શું કહું છું દિપેનભાઈ વૃષભ રાશિના લોકોનું વર્ષ કેવું રહેશે વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ તો બહુ જ સારું છે કારણ કે આપણો દેશ છે ને શુક્ર પ્રધાન છે અને પ્રશ્નગુલ્લી પ્રમાણે જોઈએ તો મકા રાશિની અંદર શુક્ર છે અને શુક્ર જે છે એ વૈભવનું કારક છે મોજ શોખનો કારક છે અપ ટુ ડેટ પર્સનાલિટીનો જે મેઇન જે પોઈન્ટ જે હોય તો એ શુક્ર પ્રધાનના કારણે હોય છે માટે વૃષભ રાશિના જાતકોએ આર્થિક લાભો મળી શકે છે માનસિક ચિંતાઓ દૂર થાય પણ જે મહેનત કરી રહ્યા છો તે એની મહેનત વધારવી ખૂબ જરૂરી છે સ્ટ્રગલ તો એમના જીવનમાં છે જ કારણ કે વૃષભ જે છે ને એનું વાહન જે છે બળદ છે તો

જેને અંકશાસ્ત્રમાં ચંદ્રનો અંક કહ્યો છે બેનો અંક કલ્પનાઓ અને કલ્પનાથી જ જગતમાં લઈ જતી બાબતોનો છે જીવનમાં સાકાર થતી કલ્પનાઓનો પણ આ અંક છે સાથે જ એવું કહી શકાય કે ચારના અંક સાથે અંકશાસ્ત્રની દૃષ્ટિએ સારું તાદમ્ય પણ તે ધરાવે છે જેને કારણે આપણે એવું ચોક્કસ કહી શકાય કે વ્યક્તિની મનની કલ્પનાઓ આ વર્ષ દરમિયાન પૂરી થવાની છે તેવી તેને આકસ્મિક તકો પણ મળવાની છે માટે એવું કહી શકાય કે આ વર્ષ તેના માટે પણ લાભદાયી નીવડવાનું છે બિલકુલ મુનાલી મિથુન રાશિની વાત કરીએ તો ટેરો શું કહે છે તેમનું વર્ષ કેવું રહેશે મિથુન રાશિના કાર્ડ અગર જોવા જઈએ તો મિથુન રાશિ માટે ઓવરઓલ આ વર્ષ થોડું અપ એન્ડ ડાઉન રહેશે એક તો મિથુન રાશિ એટલે ત્રણ નંબરની રાશિ છે સો લાઈક એનો ત્રણ નંબરવાળાને ચાર નંબરવાળા જોડે થોડી ડિફિકલ્ટીઝ હોય છે સો એ લોકોનું જે ઓવરઓલ વર્ષ રહેશે એ સ્ટાર્ટિંગ સારું થશે પણ મિડલમાં કે અંતમાં એ લોકોના લાઇક એનો ગોલ્સ હશે યા કોઈ બી વસ્તુ હશે એમાં ડીલે થશે એટલે એમાં જરા બી ટેન્શન કરવાની જરૂર નથી સ્ટાર્ટિંગ સારું હશે એન્ડમાં થોડું એ લોકોને સ્ટ્રગલ અને ડીલે બતાવે છે અને આ વર્ષે જે બી લોકો બિકોઝ ટ્વેન્ટી ટ્વેન્ટીનું યર છે એટલે જે લોકોને જૂતા લેવાનો બહુ શોખ હોય થોડા ઓછા લે તો વધારે સારું રહેશે અને જૂતાઓ દાન ના કરે તો વધારે સારું છે દાન લોકો પોતાના જૂતા લોકોને આપી દેતા હોય છે સો ક્યારે પોતાના હાથે જૂતા આપવાના જોઈએ બેગમાં ભરીને ક્યાંય મૂકી દેજો જેને લેવા હોય લઈ લેશે લોકોને એવું થાય કે મારી પાસે તો એલવીના શૂઝ છે હું કેવી રીતે ફેંકી દઉં એને પણ એ એલવીના શૂઝ જેને લઈ જવા હશે લઈ જશે એના માટે તમે તમારી ગ્રોથને વચ્ચે અટકણ ના આવે વધારે સારું છે એટલે જેટલા જૂતા આવડશે ઓછા લો એટલા વધારે સારા છે બિલકુલ દિપેનભાઈ શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર મિથુન રાશિના જાતકો માટે મિથુન રાશિના જાતકોએ આ વર્ષે ચિંતા કરવાની ખૂબ જરૂર છે કારણ કે રાહુ જે છે મિથુન રાશિમાં બિરાજમાન છે અને એ પણ અત્યારે મિથુન રાશિ મકર લગ્ન પ્રશ્નકું પ્રમાણે મકર લગ્નમાં છઠ્ઠે અત્યારે બિરાજમાન છે તો ખાસ કરીને આરોગ્યની બાબતે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે હા એ બની શકે છે કે તમે જે કોઈ નિર્ણય લો તો નિર્ણય ધ્યાનથી વિચારીને સમજીને લેવા કારણ કે લીધા પછી તમને પસ્તાવો ન થવો જોઈએ ખાસ કરીને પારિવારિક જીવનની અંદર મતભેદ જે વધવાના છે તો બની શકે તો એ મતભેદ ન વધે એનું ખાસ ધ્યાન રાખવું વાણી ઉપર સંયમ રાખવું ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું અને પોતાના લાઇફસ્ટાઈલની અંદર કાર્યક્ષેત્રની અંદર કદાચ લાગે કે ભાઈ મારે હવે બહુ તકલીફો વધી રહી છે મને જે કે પહેલાં કરતાં જે સારું હતું એના કરતાં હવે સારું નથી તો બની શકે તો સાવધાન રહેવું કારણ કે ગુજરાતીમાં કહેવત છે કે ન બોલવામાં નવગુણ અને બોલે તે એના બોર વેચાય તો સમયની પરિસ્થિતિ સંજોગો તમારે ખાસ ધ્યાન રાખવું છે રાહુનું દાન કરજો જેથી કરીને તમારી પીડા કાળા વસ્ત્ર કાળા અડદ અને આ કાળા અડદિયાનું જે મીઠાઈ જે આપણે જે લેતા હોઈએ છીએ એનું પણ ખાસ દાન કરવું તમારા માટે જરૂરી છે બિલકુલ ત્રણ અંકના લોકો માટે આ વર્ષ કેવું રહેશે શું લાગે છે ત્રણનો નો અંક શાસ્ત્ર એવું કહે છે ત્રણના અંકનો અધિપતિ ગુરુ ગ્રહ છે ગુરુને ખૂબ મોટો અને વિશાળ ગણવામાં આવે છે જીવનમાં ધ્યેય ટાર્ગેટોને સિદ્ધ કરવાવારો ગ્રહ ગણવામાં આવે છે પરમ શુભ ગ્રહ ગણવામાં આવે છે તે જ પ્રમાણે આ અંકને પણ શાસ્ત્રમાં ખૂબ પ્રાધાન્ય આપ્યું છે પરંતુ જ્યારે ચારના અંક સાથેના સુમેઢની વાત આવે છે ત્યારે અહીંયા થોડી રૂકાવટો અને મુશ્કેલીઓ દર્શાવે છે એવું કહે છે અંકશાસ્ત્ર ત્રણ અને ચારની વચ્ચે શત્રુતા અને વેર જે બરાબર મેળ નથી માટે એવું કહી શકાય કે ધારેલા કોઈ પણ વસ્તુ નક્કી કરેલી હોય તેમાં નાની મોટી રૂકાવટો આવે અણધારી આફતો આવે તો ત્રણનો અંક જેનો પણ ભાગ્યાંક થતો હોય એટલે કે જેની જન્મ તારીખ મહિનો અને વર્ષનો સરવાળો કરતાં ત્રણનો અંક આવે તેના માટે આ વર્ષ થોડું સંભાળીને ચાલવા વાળું બહુ મોટા સાહસો ન કરવાવાળું અને શાંતિ મુજબ પોતાના રોજિંદા અને નિયમિત કાર્યો કરવાવાળું બની રહે બહુ આગળ વધવાની જો ઉતાવળ કરવામાં આવે તો નુકસાન કે આપત્તિ પણ આવી શકે જે બિલકુલ અમોનાલી હવે વાત કરીએ કર્ક રાશિની તો ટેરો શું કહે છે કર્ક રાશિના લોકો માટે આ વર્ષ કેવું રહેશે કર્ક રાશિના લોકો માટે આ વર્ષ બહુ જ સારું છે ઓકે થોડી ઘણી મિડલમાં એ લોકોને તકલીફ પડશે પણ એ લોકોનું સ્ટાર્ટિંગ બહુ સારું રહેશે એ લોકો ટીમ વર્કમાં કામ કરશે તો એ લોકો માટે વધારે સારું છે બહારની અમદાવાદની બહાર અથવા આઉટ ઓફ અબ ઇન્ડિયાથી કોઈ બી એ લોકોને તક મળે તો ઝડપી લેવી જોઈએ બહારથી અબ્રોડથી પૈસા બહુ આવશે શેરિંગનું કાર્ડ છે એટલે જે બી વ્યક્તિ અગર મેલ હોય કે ફિમેલ હોય જેટલું બી શેર તમે જે બી અર્ન કરતા હો એનો હોય સમષણ દાન પૂર્ણ કરશો તો કર્ક રાશિ માટે બહુ જ સારું છે સ્પેશિયલી નાની નાની જે ગર્લ્સ હોય જે નાની નાની કન્યાઓ હોય એ લોકોને આપણે કંઈ બી ડોનેશન કરીએ કે કોઈ બી હેલ્પ કરીએ કોઈ વસ્તુની કે કોઈ ગિફ્ટ્સ આપીએ તો એ લોકો માટે બહુ સારું રહેશે પ્લેફુ પ્લેફુલનેસનું કાર્ડ છે એટલે અગર એમનું જે ટાર્ગેટ છે એમનું જે ગોલ છે એમાંથી નજર આમથી આમ હટી અને એમણે વસ્તુને લાઇટલી લીધી તો એ લોકો માટે થોડું ટફ રહેશે બાકી અગર જો એ જે ગતિથી જઈ રહ્યા છે એ ગતિથી જશે તો એ લોકો માટે આ વર્ષ બહુ જ સારું છે બિલકુલ દીપેનભાઈ શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર કર્ક રાશિના લોકો માટે કર્ક રાશિના જાતકોએ આ વર્ષે થોડીક ચિંતા કરવાની જરૂર છે કારણ કે મકર લગ્ન છે પ્રશ્ન કુંડલી પ્રમાણે તો કુંભ રાશિનો જે ચંદ્ર છે અને કુંભ રાશિનો જે નક્ષત્ર જે છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે સાથે કરી શનિની દ્રષ્ટિ પણ ચંદ્ર પર પડે છે તો બની શકે તો વાણી ઉપર સંયમ રાખવું જરૂરી છે હા આકસ્મિક લાભ મળી શકે છે બહાર ફરવાના પણ યોગ બની શકે છે વિદ્યાર્થીઓએ ખાસ કરીને જે મહેનત કરે છે અત્યારે તો એમની અંદર સફળતાઓ મળી શકે છે સારા પર્સન્ટેજ મળી શકે છે અને ખાસ કરી કર્ક રાશિના જાતકોએ આરોગ્ય બાબતે આમ ધ્યાન રાખવાની જરૂર છે બની શકે તો કંઈ પડી પડવાના યોગ જે છે તે એના માટે ખાસ ધ્યાન રાખવું કારણ કે સાયકલ હોય સ્કૂટર હોય એક્ટિવા હોય તો એના પરથી તમારે આકસ્મિક કંઈક નાની તકલીફો થવાની શક્યતાઓ છે તો બની શકે તો આ વસ્તુનું ટાળવું ખાસ કરીને શનિની ઉપાસના કરવી તો એમના માટે આ વર્ષ પણ ખૂબ સારું રહેશે તો ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરવો અને ચમેલીના તેલનું જે તેલ છે એ શનિદેવ ઉપર ચડાવવું આ કરવાથી તમારી આર્થિક પીડાઓ બધી દૂર થઈ જશે બિલકુલ ચારના અંકના લોકો માટે આવનારું વર્ષ કેમ રહેશે ભાગ્યાંક ચાર તે સ્વયં રાહુનો અંક છે શાસ્ત્ર એવું કહે છે કે વર્ષનો અંક પણ ચાર છે આ એક જબરજસ્ત ઉમેર છે એટલે ઘણા વર્ષોથી આપણે કોઈ સારા વર્ષની રાહ જોતા હોય તેવા પ્રકારનું ચાર અંક જેનો પણ ભાગ્યાંક છે અથવા મૂળાંક છે કેવળ જન્મની તારીખનો જે આંક હોય તેનો સરવાળો કરીએ તો પણ ચાર આવે આ બંને માટે ખૂબ જ લાભદાયી વર્ષ છે એવું કહેવાય કે જીવનમાં કોઈ ધારેલી કોઈ એવી કામના હોય મનોકામના હોય કોઈ એવી ઈચ્છા હોય કે આવી આવી વસ્તુ જીવનમાં કરવી છે આવી હાંસલ કરવી જે કેપેસિટી બહાર હોય તેના માટે પણ કાર્ય કરવા મળી શકે છે આ વર્ષમાં એવી અચાનક તકો મળે એવા સાથીઓ મળે એવો સપોર્ટ મળે છે અને જેને કારણે નવી નવી તકો ઊભી થાય એક વસ્તુ બની શકે છે એકથી વિશેષ કામ હોવાને કારણે અતિ વ્યસ્ત રાખશે આ વર્ષ ચાર નંબર જેનો ભાગ્યાંક છે તેને જીવનના લાભો તો તેને આપી જશે ઘણી જગ્યાએ તેને પ્રગતિ કરાવશે નોકરીમાં પણ એવું કહેવાય કે ઉન્નતિના યોગ કરે બિઝનેસમાં ઉન્નતિ કરાવે આ જ પ્રકારે જેને કંઈ પણ જીવનમાં ધ્યેય કોઈ રમત જગતની કોઈ ખેલકૂદની બાબત હોય તેમાં કોઈ લક્ષ્ય હાંસિલ કરવો હોય તે પણ આ વર્ષ દરમિયાન મહેનત કરી અને ટાર્ગેટ બનાવી ચોક્કસ હાંસલ કરી શકે છે અને અણધારી રીતે વધુ મુસાફરી પણ કરવી શકે અને વધુ મુસાફરી કરવી પણ પડશે અને કામ પણ અતિ કરવું પડશે જે પાછલા બે ચાર વર્ષમાં નહીં કર્યું તો આરામ કરવાનો સમય ચાર નંબર જેનો અંક છે તેને મળવાનો નથી સાથે સફળતા પણ મળવાની છે બિલકુલ તો ચાર નંબરવાળા માટે સારું વર્ષ એવું કહી શકાય મોનાલી જો સિંહ રાશિની વાત કરીએ શું કહે છે તેમનું આ વર્ષ કેવું રહેશે સિંહ રાશિ માટે ક્રિએટરનું કાર્ડ છે એટલે જે ઊર્જા એનર્જી છે એમ બી લીઓવાળા પાસે બહુ ઉર્જા છે એ લોકો અગ્રેસિવ છે મહેનતું છે એ લોકો સેન્ટર ઓફ અટ્રેક્શન હોય છે ઓલ ધ ટાઈમ એમને એવું હોય કે લાઈક એનો બધા એમને જ પૂછે બધા એમને જ લાઈક એનો મહત્ત્વ આપે એક વસ્તુ છે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ છે એટલે ક્યારે બી કોઈ રિલેશનશીપમાં ઘરમાં કે બહાર એ લોકોના કોઈ બી મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે પ્રોબ્લેમ ના થાય એનું ધ્યાન રાખજો બીજી વસ્તુ છે કે પાસ્ટ લાઈફનું કાર્ડ છે સો યુઝ્યુઅલી આજકાલ લોકોને બાધાઓ રાખવાની બહુ આદત હોય છે અને ભૂલી જાય છે અને એ લોકો કરતા નથી તો એની ઓલરેડી નેગેટિવ એનર્જી આવતી હોય છે બિકોઝ તમે કોઈ બી કમિટમેન્ટ કરીને એ વસ્તુ ના કરો તો તમને એનું ફળ તો ભોગવવું પડે એટલે જે લોકોને બાધાઓ રાખવાની આદતો હોય ના રાખે વધારે સારું અગર રાખે તો એને નોટ ડાઉન કરીને રાખે અને ફિનિશ કરે ક્રિએટરનું કાર્ડ એટલે બહુ ઉર્જાવાળું કાર્ડ છે બહુ પોઝિટિવ કાર્ડ છે એ લોકો માટે આ વર્ષ મિડલ ઓફ ધ વેમાં સારું રહેશે હેલ્થમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે બાકી ઓવરઓલ એ લોકો માટે આ વર્ષ સારું છે જે બિલકુલ દીપેનભાઈ શું કહે છે જ્યોતિષશાસ્ત્ર સ્થિહ રાશિના જાતકો માટે સ્ત્રી રાશિના જાતકો માટે આ વર્ષ તો ખૂબ જ સરસ છે કારણ કે અત્યારે ધનુ રાશિની અંદર ગુરુ અને સૂર્ય બે જોડે બિરાજમાન છે ધન રાશિની અંદર અને ગુરુની જે દ્રષ્ટિ જે છે સિંહ રાશિ પર પડે છે તો સૂર્ય અને ગુરુ એક પ્રકારે મિત્ર પણ કહેવાય અને સિંહ રાશિના સ્વામી સૂર્ય પણ છે તો સુ સિંહની કલ્પનાઓ સિંહની વિશે જે કંઈ આપણે ચર્ચાઓ કરીએ તો એ એમ કહેવાય કે અવર્ણનીય કહેવાય કારણ કે સિંહ રાશિ જે છે એનું પ્રભુત્વ એવું જ હોય છે કે એના આગમનથી જ આખી પ્રજાઓને આમ શાંત કરી દે કે ના કોઈ મોભી છે અમારી સાથે મારે અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો આ જ રીતે સિંહ રાશિના જાતકો એક લીડરશીપ સારી કરી શકે એવું છે કારણ કે ખેલ જગત હોય કે નાણાકીય ક્ષેત્રની અંદર હોય કે બોર્ડરની અંદર હોય કે પછી રાજકીય ક્ષેત્રમાં હોય તો આ સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સરસ છે ખાસ કરીને એમને આર્થિક ચિંતાઓ કરવાની જરૂર છે તો પૈસાનો વ્યય ન થાય રૂપિયાનો વ્યય ન થાય એ ખાસ જરૂરી છે બીજા નંબરે માનસિક ચિંતાઓ વધી શકે છે તો ખાસ કરીને મન ઉપર ટેન્શન રાખવું જરૂરી નથી અને આ વર્ષ વધારે સારું જાય એના માટે તમારે રોજ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશો તો પણ સારું રહેશે સાથે ચોખ ચોખાનું દાન કરશો દેવ મંદિરની અંદર તો પણ તમારી માનસિક ચિંતાઓ આર્થિક ચિંતાઓ બધી દૂર થઈ જશે ઓલ ઓવર તમારા માટે આ વર્ષ બેસ્ટમાં બેસ્ટ છે બિલકુલ શ્રીધનભાઈ શું કહીશું પાંચનું જેમનો અંક છે તેમના માટે આ વર્ષ કેવું રહેશે ભાગ્યાંક પાંચ જેનો સ્વામી બુધ ગ્રહ છે શાસ્ત્ર અનુસાર ભૂત બુદ્ધિનો અને જબરજસ્ત તર્કનો ગ્રહ છે જીવનમાં એવું કહેવાય કે આપણા નિર્ણયો જે આપણને થોટ આવે અને આપણે કોઈ કાર્યના નિર્ણય લઈએ તેના જ પરિણામ આપણને જીવનમાં મળતા હોય છે આ વર્ષ પર્યંત પણ એવું કહી શકાય કે તેમના માટે પણ પોઝિટિવ વર્ષ રહી શકે કારણ કે પાંચ અંક અને ચાર અંક અંકશાસ્ત્રની દૃષ્ટિએ જબરજસ્ત ઉમેર ધરાવે એટલે મિત્રતા ધરાવે છે તો ચોક્કસ એવું કહી શકાય કે આ વર્ષના પણ તેમણે લીધેલા નિર્ણયો તેમણે કરેલા કાર્યો તેમણે આવેલા થોટો જો અમલમાં મૂકે તો પણ તેમના માટે કાર્યની સફળતા અને એવું કહી શકાય કે આ વર્ષમાં મહદઅંશે ખૂબ સારી સફળતા પણ મેળવી શકે જીવનમાં કોઈ એવી કલ્પના કરેલી હોય કે વિશેષ પ્રકારના કોઈ લેખનના કાર્યો કરવા વિશેષ પ્રકારના કોઈ નોંધપાત્ર લોકોને કાર્ય આવે તેવા કાર્યો કરવા તે બધા આ સમયમાં કરી શકાય છે ચોક્કસ આ વર્ષ તેમના માટે લાભદાયી છે જે બિલકુલ અને હવે વાત કરીશું કન્યા રાશિની મોનાલી ટેરો શું કહે છે કન્યા રાશિના જાતકો માટે તેમનું વર્ષ કેવું રહેશે કન્યા રાશિ માટે એમ મિક્સ ફળ મળશે એટલું બધું ખરાબ બી નહીં અને એટલું બધું સારું નહીં જે સ્ટાર્ટિંગમાં હશે એ સ્ટાર્ટિંગનું જે એમનું વર્ષ હશે એમાં સ્ટાર્ટિંગના બે ત્રણ મહિનાઓ છે એમાં થોડી નેગેટિવ એનર્જી આવે કંટ્રોલિંગ કાર્ડ આવે કોઈ બી વસ્તુમાં ડિફિકલ્ટીઝ આવે અપ્સ એન્ડ ડાઉન આવે મીઝાનું કાર્ડ છે બહુ લોભી નહીં બનતા અધરવાઇઝ આ વર્ષે તકલીફ પડશે જેટલું બી મળતું હોય એનાથી બી વધારે એક્સપેક્ટેશન રાખશો તો દુઃખી થશો ટ્રાવેલિંગનું કાર્ડ છે એટલે બહારથી તકો વધારે મળશે બહાર ફરવાનું વધારે થશે બહાર એવી કોઈ મુલાકાતો થશે અને ટ્રાવેલિંગનું કાર્ડ

બુધ જે છે સૂર્યની જોડે છે ગોરેની ગુરુની સાથે શનિની સાથે અને કેતોની સાથે છે તો બેને જેમ કીધું કે એમના એમના માટે આ વર્ષ ન સારું પણ છે ન ખરાબ પણ એ એમના માટે બહુ સમાન છે મધ્યમ છે તો એ જ રીતે એમના આર્થિક રીતે માનસિક રીતે જે કંઈ ચિંતાઓ જે છે એ બધી ધીમે ધીમે આ વર્ષે એ હલ આવી શકે છે પારિવારિક સંબંધોની અંદર જે કંઈ તકલીફો છે એ બધી તકલીફો સુધરશે નાણાકીય જે તકલીફો છે એ પણ એમાં રાહત જોવા મળશે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે બની શકે તો ખાવા પીવાની અંદર એ ખાસ ધ્યાન રાખવું અને સાથે સાથે બની શકે તો પેટની પીડાઓ જેમ કે એસિડિટી જે છે એ પણ વધી શકે છે સાથે સાથે પગના દુખાવા પણ વધી શકે કારણ કે કન્યા રાશિના જે જાતકો જે છે અત્યારે રાહુની દ્રષ્ટિ બુધ ઉપર પડે છે તો ખાસ કરીને ઢીચણને લગતા એના પર પ્રોબ્લેમ આવી શકે છે તો આ વર્ષે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને માનસિક ચિંતાઓ જે કે હતી એ બધી દૂર થઈ જશે ઓલ ઓવર આમ જોવા જઈએ તો બે હજાર વીસ આપણા માટે ખૂબ સારું રહેશે અને જે કે નોકરીયાત છે બિઝનેસમાં જે કે કન્યા રાશિના જાતકો જે છે આ વર્ષે પણ એવી મોટી સારી તકો મળશે કે એક જગ્યાએ બીજી જગ્યા તમે ટ્રાન્સફર થશો પણ લાભ તમને તમારા પરિવારને પણ મળશે બુધનું દાન કરજો લીલી મગ છે લીલું વસ્ત્ર છે તો આ વસ્તુનું તમે દાન કરશો તો તમારા માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે વિષ્ણુજીની ઉપાસના કરશો ભગવાન વિષ્ણુની તો પણ આપણા માટે ખૂબ સરસ છે અને વિષ્ણુ સહસ્ર નામનું સૂત્રનો પાઠ કરશો રોજ તો પણ આપના માટે આ વર્ષ એમના દ્વારા ખૂબ સારું રહેશે જે બિલકુલ અંક શાસ્ત્રની વાત કરી ચેતનભાઈ 6 અંકના લોકો માટે આ વર્ષ કેવું રહેશે 6 અંક શાસ્ત્ર મુજબ તેનો અધિપતિ શુક્ર છે શુક્રને એવું કહેવાય છે કે મોસક ભોગ વિલાસ વૈભવ સારા દેખાવું સારા બનવું આર્ટ કલા એક્ટિવિટી ક્રિએટિવિટી આ તમામનો નિર્દેશક ગ્રહ ગણ્યો છે એવું કહે છે અંકશાસ્ત્ર કે છ અને ચારનો બરાબર મેળ નથી આ બંને વચ્ચે પણ એક પ્રકારની શત્રુતા છે તેને કારણે એવું કહી શકાય કે ઘણા લોકો જેનો છ અંક હોય તે લોકો થોડા હાથના પણ છૂટા હોય જે વધારે ખર્ચાળ હોય વધારે મોત કે વૈભવી ખર્ચામાં પૈસા ખૂબ વાપરતા હોય તેમને માટે એવું કહેવાય કે આવક ઘટે અથવા પૈસા ખૂટે આ બેમાંથી એક વસ્તુ બની શકે છે એવું આ ચારનું બે હજાર વીસનું વર્ષ કહી શકાય તો જેનો પણ ભાગ્યાંક કે મૂળાંક છ હોય તેમણે માટે સાવધાનીનું આ વર્ષ છે સાવચેતી રાખવી નહીં તો આ વર્ષ દરમિયાન આર્થિક બાબતોની જબરજસ્ત સંકટ આવી શકે નાની મોટી નુકસાની થઈ શકે તો તેના માટે પણ ધ્યાન રાખવું અચ્છા નોકરી બદલવાનો વિચાર કરતા હોય તો ઉતાવળ બિલકુલ ના કરવી આ વર્ષે તો ના જ કરવી જોઈએ વેપાર ધંધામાં કોઈ મોટું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર કરતા હોય તેમાં પણ રોકાઈ જવું અને નેક્સ્ટ ઇયર માટે વિચારવું તો એવું ચોક્કસ કહી શકાય કે છ અંક જેનો પણ ભાગ્યાંક કે મૂળાંક છે તેમણે સાવચેતી અને સંભાળવાનું આ વર્ષ છે જી બિલકુલ મોનાલી આપણે વાત કરીએ તુલા રાશિની તો ટેરો શું કહે છે તુલા રાશિના જાતકો માટે આ વર્ષ કેવું છે તુલા રાશિના જાતકો માટે બહુ સરસ રહેશે આ વર્ષ હાર્મનીનું કાર્ડ છે પાસ્ટ લાઈફનું કાર્ડ છે અને ક્રિએટિવિટીનું કાર્ડ છે હવે હાર્મનીનું કાર્ડ એટલે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા જે લોકો રિલેશનશીપમાં છે કેટલા વખતથી વેઇટ કરે છે કે લોકોના લગ્ન જીવનમાં એ લોકો એટલે એમનું લગ્ન જીવન સ્ટાર્ટ થાય એ લોકો માટે આ વર્ષ બહુ સારું છે ક્રિએટિવિટીનું કાર્ડ છે એટલે તુલા રાશિ માટે આ વખતે જેટલું બી ક્રિએટિવિટી છે જે બી લોકોના ન્યૂ ગોલ્સ હશે કંઈ નવું સ્ટાર્ટઅપ કરવું હશે એ વસ્તુ આ વર્ષ એમના માટે બહુ સારું હશે સ્પેશિયલી તુલા રાશિ માટે ફિમ ના નાથી ધંધો સ્ટાર્ટ કરે કોઈ બી ફિમેલ લાઈક એમને એમના ઘરની જે બી વ્યક્તિ હોય એમની ઓફિસ કે વર્કપ્લેસ ઉપર જતી હોય તો એમની ઓરા અને એનર્જી એ એમની જગ્યાને વધારે સ્ટ્રોંગ કરશે જેટલું બી જે કમાતા હોય જે બી પુરુષ હોય એ કમાઈને પહેલો જે લાઈક એનો ઘણાને હેબિટ હોય છે કે આઈને પહેલી બધી સેલેરી એમના વાઈફના હાથમાં કે એમના મધરના હાથમાં આપે દેટ વિલ બી રિઅલી નાઇસ કારણ કે ક્રિએટિવિટીનું ફેમિ નાઇન કાર્ડ છે એટલે ફિમેલને જેટલી રિસ્પેક્ટ આપશો ફિમેલ માટે જે બી દાન પૂર્ણ કરશો જેટલી બી ગિફ્ટ્સ લઈને આવશો દેટ વિલ બી રિઅલી નાઇસ

તો તુલા રાશિમાં પણ આ વર્ષે પણ એમના માટે ખૂબ સારું રહેશે કારણ કે પ્રશ્નકુંડલી પ્રમાણે શુક્ર જે છે લગ્ન સ્થાનમાં છે અને તુલા રાશિ જે છે તુલા રાશિ જે છે એ દસમ સ્થાનની અંદર બિરાજમાન છે તો કાર્યક્ષેત્રની અંદર ખૂબ આપ પ્રગતિ કરશો કંઈક ક્રિએટિવિટી એવી કરશો કંઈક યુનિક એવું કામ કરશો જેથી કરીને દેશની અંદર તમારું નામ થાય ખાસ કરીને તમારા સમાજની અંદર આ તમારી જે તમે જે સોસાયટીમાં રહો છો એ આવનાર જે જે ક્ષેત્ર જે છે એ ક્ષેત્રની અંદર તમે એવા તમે ઓળખાણ સાથે તમે બહાર આવશો જે લોકો તમને નથી જાણતા એ પણ તમને જાણી શકશે સારા હોય મિત્રો તમારે બનશે અને ખાસ કરીને પિતાનો એવો સારો સપોર્ટ મળશે જેથી કરીને તમારા લાઈફ પર્સનલ લાઈફની અંદર પણ જે કે તકલીફો છે બધી દૂર થશે આર્થિક ચિંતાઓ જે છે દૂર થઈ જશે પણ એક ખાસ રા જરૂર યાદ રાખવું આપે કે ધનનો વ્યય ન થાય ખરા ખોટી જગ્યાએ પૈસા ન વેડફાય એ ખાસ ધ્યાન રાખવું આપે જેના કારણે આપને તકલીફ થઈ શકે છે બીજા નંબરે આરોગ્ય વિશે પણ તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે બની શકે ટ્રાવેલિંગ ન કરવું શાંતિથી બની શકે તો પોતાનું જે રોજિંદા જે કામ જે છે એ કામ પતાવવા અને કદાચ ટેન્શન વધારે થઈ જાય તો દેવ મંદિરની અંદર જઈને ત્યાં સ્થાનમાં બેસીને તમારા ઈષ્ટદેવના જપ કરવા આમ કરવાથી તમારી બધી જ પીડાઓ દૂર થઈ જશે અને જે વિદ્યાર્થી વર્ગ જે છે એ તુલા રાશિ જાતકોએ આ વર્ષે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ હા માનસિક ચિંતાઓ જે છે દૂર થઈ જશે ધીમે ધીમે કરીને આવનાર વર્ષ આપણા માટે એટલું સરસ રહેશે કે બે હજાર ઓગણીસ કરતાં પણ આ વર્ષ તમારા માટે યાદગાર પણ રહેશે અને એ જ રીતે આપણું ભારત વર્ષ પણ આ વર્ષે પણ ખૂબ આગળ વધશે અને યુનિક એવી ક્રિએટિવિટી થશે જેથી કરીને આ દેશનો જે ડંકો જે છે ને આખા વર્લ્ડમાં એવો વાક કે લોકો આપણા દેશ તરફ જ જોશે બીજે ક્યાંય જોશે નહીં જવાનો મતલબ એટલો છે કે આપણો દેશ પણ ખૂબ આગળ વધશે જે બિલકુલ અને અંકશાસ્ત્રની વાત કરી ચેતનભાઈ સાત નંબર જેમનો છે સાતનો જેમનો અંક છે તેમના માટે આ વર્ષ કેવું છે ભાગ્યાંક કે મૂલાંક જેનો સાથ થતો હોય હવે સાતવાળી વ્યક્તિઓ થોડી વિશિષ્ટ હોય છે કારણ કે આ કેતુનો અંક છે હવે જો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ પણ જોઈએ તો મોનાલીની એક વાત સાથે હું એક સંમત થઉં છું કે સાતનો અંક ત્યાંથી ચારનો અંક છે ને સાતમો આવે બરાબર શાસ્ત્રમાં એકથી નવ જ અંક આપેલા છે એટલે ત્રણ અંકા સાત આઠ નવ અને એકથી ચાર એટલે સાતમો આવે બરાબર એટલે પરસ્પર પ્રેમનો આ એક અંક છે રાહુ અને કેતુ પણ એકબીજાથી ગાઢ છે એટલે એવું કહી શકાય કે જે રીતે તેમનો એકબીજાથી સાતમો નાતો છે તે એવું ચોક્કસ કહેવાય કે સારા ભાગીદાર સારી સારું કોઈને લગ્ન કરવાના હોય તો દાંપત્ય જીવન માટે સારો સાથી મળી શકે અને સારી જોબ પણ મળી શકે તેવા સાત નંબર માટેના આ યોગ બને છે આ વર્ષ બે હજાર વીસમાં એવું ચોક્કસ કહી શકાય કોઈ સાથીને સાથે લઈને ચાલે તો ખૂબ સારી પ્રગતિ કરી શકે જીવનમાં ન ધારેલી પ્રગતિ આ વર્ષમાં થઈ શકે તેવા ચોક્કસ યોગ બને છે જીવનમાં સારી સમૃદ્ધિ પણ મેળવી શકે તેવા પણ આ સાત અંકવાળા વ્યક્તિઓ માટે યોગ બને છે બિલકુલ સાથે સાથે વૃશ્ચિક રાશિના જાતકો પણ એ જાણવા માટે ઉત્સુક છે મોનાલી કે ટેરો તેમના માટે શું છે આ વર્ષ કેવું રહેશે કંટ્રોલિંગનું કાર્ડ છે એટલે કોઈના બંધનમાં હોય કોઈ રિસ્પોન્સિબિલિટી હોય ઓવરલોડ કંઈ કામ લઈ લીધું હોય કે વધારે પડતા એમની જે કેપેસિટી છે એમના કરતાં વધારે કંઈક કરવાની એમની ઈચ્છા હોય અને એ બધું રિસ્પોન્સિબિલિટી વધારે લઈ લીધી હશે તો થોડુંક એમને ટાયર્ડ લાઈક યુ નો એ પોતે ટાયર્ડ થઈ જશે કે થાકી ગયો છું હવે બહુ જ વધારે પડતું મેં કામ લઈ લીધું છે બટ ધ કમ્પ્લીશનનું કાર્ડ છે એટલે આ વર્ષ એમના માટે સારું રહેશે બિકોઝ ચાર અને આઠ જેવી રીતે ચેતનભાઈ કીધું કે ફોર અને એટ રાહુ શનિ અને કેતુ એ લોકોનું બોન્ડિંગ સારું છે એટલે વૃશ્ચિક રાશિ અને ફોર નંબર એટલે આઠ અને ચાર માટે ઇટ ઇઝ નોટ અ બેડ યર સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે એટલે નવી પ્રોપર્ટી નવી જગ્યા નવું ઘર નવી વ્યક્તિઓ લાઈફમાં આવું પ્રોગ્રેસ છે થોડું સ્લો થશે કારણ કે બર્ડન વધારે લઈને બેઠા છે રિસ્પોન્સિબિલિટી વધારે છે વર્કલોડ વધારે છે એટલે જે પૈસા આવશે આવક થશે સ્લો ડાઉનમાં થશે બટ ફ્યુચરમાં એનું વળતર તમને જે મળશે બહુ જ સારી રીતે મળશે શ્યોરલી થાકી જશે કારણ કે જે આપણે અગેન રી ચેક કરતા આવીએ છીએ એમાં ટાયરનેસ આવે છે એટલે થાકી જવાના ચાન્સીસ હશે રિસ્પોન્સિબિલિટીથી ફિઝિકલી એટલે ફિઝિકલી થાકી ના જાય મેન્ટલી થાકી ના જાય એનું ધ્યાન રાખજો જેટલી કેપેસિટી હોય એટલું જ કામ લેજો ઇમોશનલી હોય ઘરમાં પોતાની રિસ્પોન્સિબિલિટીમાં હોય યા તો વર્કલોડમાં હોય પણ બહારથી લાઈક એનો બહારના વ્યક્તિઓથી બહારની કોઈ બી કંપનીથી યા ગ્રોથ એમને શ્યોર થવાનો છે આ વર્ષ એમના માટે

કે ના આ જે હું કરું છું એ સો ટકા એ સાચું ને સારું થશે એમાં મને કોઈ નુકસાન નથી એટલું આત્મવિશ્વાસ હોય છે તો આ વર્ષે પણ બે હજાર વીસની અંદર આપણા માટે પણ આ વર્ષ ખૂબ જ સારું રહેશે ઘણી એવી એવી મોટી તકો આપને મળી શકે છે આર્થિક ચિંતાઓ બધી દૂર થઈ શકે છે માનસિક ચિંતાઓ પણ દૂર થઈ શકે છે આ આકસ્મિક ધનલાભ આપણને પણ મળી શકે છે કારણ કે આપ હંમેશા બીજાના માટે હંમેશા એક સલાહકાર તરીકે એક એમ કહેવાય ને કે ઇંગ્લિશની અંદર એમ કે લકી ધ લકી બોય તો આ એક લકી માણસ પણ લકી વ્યક્તિ તરીકે પણ આપ ઉભરી આવશો જેથી કરીને સમાજની અંદર પણ આપની માન પ્રતિષ્ઠા વધી શકે છે બીજા નંબરે ખેલ જગતની અંદર કે વ્યાપારમાં હોય કે ન્યાય ક્ષેત્રની અંદર હોય પોલિટિક્સમાં કે કોઈપણ ક્ષેત્રની અંદર વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ આગળ વધવાના છે એમાં કોઈ રોકી શકવાના નથી એમના માટે કોઈ અવરોધ નથી પણ બની શકે સમય પરિસ્થિતિ સંજોગને ધ્યાનમાં રાખીને આગળ વધશો તો કંઈ પણ તકલીફ થશે નહીં ખાસ કરીને તમારે મસૂરની દાળ લાલ વસ્ત્ર એનું દાન કરશો તો તમને વિશેષ ચિંતાઓ માંથી મુક્તિ મળશે અને કઈક એવી ક્રિએટિવિટી વિચારો તમારામાં જીવનમાં આવશે જેથી કરી તમને ખૂબ સારા લાભની પ્રાપ્તિ થાય જી બિલકુલ ચેતનભાઈ અંક શાસ્ત્ર વાત કરીએ આઠ નંબર જેમનો છે આઠ નો અંક જેમનો છે તેમનું વર્ષ કેવું છે અંક આઠ જે પણ લોકોનો મૂળાંક કે ભાગ્યાંક આઠ થતો હોય આઠનો અંક શનિનો અંક છે એટલે એવું કહે છે જબરજસ્ત ધીરજ કુને કસોટી કરવાની શક્તિ અને અણધ જબરજસ્ત મહેનત કરવાની પણ તાકાત હોય છે બહુ લાંબા સમય સુધી રાહ જોવાની પણ શક્તિ હોય છે આવી જે વ્યક્તિઓ હોય છે જે આઠ અંક ધરાવતી હોય તેમને માટે બે હજાર વીસનું વર્ષ એટલે ચારનું વર્ષ ચાર અંકનું વર્ષ જે રાહુનું છે ચાર અને આઠ અંકશાસ્ત્ર અનુસાર મિત્ર અંક છે ચોક્કસ એવું કહી શકાય એકબીજાને કાર્યમાં મદદરૂપ બને તેવા પ્રકારના આ મિત્ર છે આ બંને અંકો એકબીજા માટે તો ચોક્કસ એવું કહી શકાય કે આઠના અંકવાળી વ્યક્તિઓના રોકાયેલા કાર્યો આ વર્ષ દરમિયાન પાર પડે પૂરા થાય વધુ ને વધુ હજુ પણ જે કાર્યો મહેનત માગતા હોય તેમાં મહેનત કરી અને તેના પૂરા કરવાની કોશિશ કરી બહુ લાંબા સમય સુધી કોઈ કોર્ટ કચેરી કે કાયદાકીય કેસો હોય તેના પણ નિકાલ આવે કોઈ બાપદાદાની જૂની પૂરાની બાબતો જમીન મંકાત મિલકત વિશેની બાબતો રોકાઈને પડી હોય તેમાં પણ સાથ અને સપોર્ટ મળે અને તેને કારણે તેમાં પણ નિકાલ આવે તેનાથી મોટા મોટા આર્થિક આર્થિક લાભ થાય તેના તેવું આ એક વર્ષ કહી શકાય વેપાર ધંધા નોકરીમાં પણ પ્રગતિ થાય તેના માટેનું પણ વર્ષ કહી શકાય જીવનમાં સારી તકો મળે તો આઠ નંબરવાળા માટે ઓવરઓલ જેવું ભારત દેશ માટે છે તેવું જ આઠ નંબરનું ફળ અહીંયા આઠ નંબર ધરાવતી વ્યક્તિને મળી શકે જી બિલકુલ અને મુનાલી વાત કરીએ ધનરાશિની તો ટેરો પ્રમાણે ધનરાશિના જાતકોનું આ વર્ષ કેવું લાગી રહ્યું છે અચ્છા ઓવરઓલ આ વર્ષે બધાએ બીકોઝ ટ્વેન્ટી ટ્વેન્ટી છે એટલે નંબર ચાર રાહુનો અંક છે તમારા ત્યાં જેટલા બી સર્વન્ટ્સ હોય કામવાળા હોય લોઅર ક્લાસ હોય જેટલા બી ભિખારી હોય કે કોઈ બી પુઅર વ્યક્તિ હોય એમને આ વર્ષે જરા બી ઇન્સલ્ટ નહીં કરતા એ યુઝઅલી હેબિટ હોય છે બધાને કે કાર નોક કરે ને એટલે એ લોકોને એ લોકો બી ઇરિટેટ કરતા હોય છે પણ બહુ ગંદી રીતે એમને તોછડાઈથી વર્તન કરતા એટલે આ વર્ષે આ બધા જ જેટલી બી કાસ્ટ છે ને એ રાહુ એને સપોર્ટ કરે છે એટલે આ લોકોને હેરાન કરશો તો તમને ઉપાધિ આવી શકે છે એટલે આ વ્યક્તિને કોઈને બી હેરાન નહીં કરતા કોઈના પૈસા નહીં કાપતા અને એ લોકોને ઇન્સલ્ટ નહીં કરતા એટલે આ વર્ષે ધીસ ઇઝ ધ મેઇન થિંગ કે આ વર્ષે આ વ્યક્તિઓ જે નીચી કાસ્ટના છે જે લોકો બહુ વર્કર છે જે લોકો બહુ મજૂરી કરે છે બહુ ગંદી શેબી અવસ્થામાં હોય છે એ લોકોને હેરાન નહીં કરતા એમને જેટલું બી હેલ્પ કરશો દાનપુન કરશો બધી રાશિ માટે એમના માટે બહુ જ સારું રહેશે જેટલું બી તમે એ લોવર ક્લાસને તમે હેલ્પ કરશો તો એ વધારે સારું રહેશે હવે ધનુ રાશિની વાત કરી તો ધનુ રાશિ માટે આ વર્ષ એનર્જી પ્રમાણે સિક્સટી પર્સન્ટ ઇટ ઇઝ અ ગુડ એનર્જી ચાર અને નવનું મનમેળ એટલો બધો સારો નથી અને હાર્ટ બ્રોકરનું કાર્ડ છે એટલે કોઈ સેડ ન્યૂઝ દુઃખી થવું યા તો કોઈ એક્સપેક્ટેશન રાખ્યું હોય વર્ક પ્લેસ પર ફેમિલીમાં તો હર્ટ થવાના ચાન્સીસ છે પણ પાર્ટિસિપેશનનું કાર્ડ છે એટલે સારી એવી કોઈ લાઈક યુ નો કોઈ તમારા ઘરે પ્રસંગ આવે કોઈ સારા એવા ગુડ ન્યૂઝ આવે ટ્રસ્ટ અને નું કાર્ડ છે કોઈ બી વસ્તુ કરો એમાં ફેથ રાખજો હરેક વસ્તુમાં ડાઉટ રાખજો હરેક વસ્તુમાં તમને ક્વેશ્ચન માર્ક થશે તો આ વર્ષે તમને થોડું દુઃખી થવાના ચાન્સેસ છે બટ ઓવરઓલ એટલું ખરાબ વર્ષ નથી લોકો માટે સ્ટ્રગલિંગ અને ચેલેન્જિંગ યર છે જે બિલકુલ અને જો ધનરાશિની વાત કરીએ જ્યોતિષશાસ્ત્ર મુજબ તો ધન રાશિનું વર્ષ કેવું રહેશે ભાઈ શું લાગે છે ધન રાશિના જાતકો માટે આ વર્ષ એમ જોવા જઈએ તો ખૂબ જ સરસ છે કારણ કે એક જ રાશિની અંદર પાંચ ગ્રહો બિરાજમાન છે સૂર્ય ગુરુ બુધ શનિ અને કેતુ અને જ્યારે આ પાંચ ગ્રહો એક જ સાથે એક જ જગ્યા પર બિરાજમાન હોય તો એ જાતકો માટે ખૂબ જ સારું કહેવાય કારણ કે શનિ ગુરુ એક સા સારા પર્સનાલિટી ધરાવે એક સાથે મળે ને ત્યારે એ રીતે સૂર્યગુરુ જ્યારે એ પણ સાથે મળતા હોય ત્યારે એક સારી પર્સનાલિટી એક નઈ ક્રિએટિવિટી ઉત્પન્ન કરતા હોય છે એ જ રીતે બુધ કેતુ બુધ શનિ તો આ રીતે જાતકોએ પોતાના જીવનકાળની અંદર અત્યારે બે હજાર વીસમાં ખાસ કરીને બે હજાર વીસની અંદર સારા એવા મિત્રો મુલાકાતીઓ મળી શકે છે બીજા નંબરે કૌટુંબિક પારિવારિક જે સમસ્યાઓ છે એ વધારે બગડી શકે છે તો ખાસ કરી એમાં પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે સંબંધોમાં ક્યારેય તિરાડ કે મતભેદ ન થાય વાણી અને ક્રોધને પોતાના કંટ્રોલ રાખવું કારણ કે અગ્નિ તત્વ છે રાશિ અને પાછો પણ દ્વિસ્વભાવ પણ છે તો ધન રાશિના જાતકોએ હા એમની બુદ્ધિશક્તિ એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે વાતને કઈ રીતે વાળવી કઈ રીતે પરિસ્થિતિને કંટ્રોલમાં લેવી એ ખૂબ સારી રીતે જાણી શકે છે હા અને બીજા નંબરે આ જાતકોએ આર્થિક ચિંતાઓમાં જે છે આર્થિક ચિંતાઓ રાખવી જરૂરી છે કારણ કે બની શકે તો માનસિક ચિંતાઓ છે હૃદયની જે કે તકલીફો છે કે પછી પિત્તની જે તકલીફો છે વધી શકે છે તો ખાસ ટાળવું ધનનો વ્યય ન કરવો ખોટી જગ્યાએ પૈસો ન વાપરો કારણ કે અત્યારે પ્રશ્નકું પ્રમાણે જોઈએ તો રાશિ વ્યય સ્થાનમાં છે તો બની શકે કોઈ જાતો કોઈ પ્રકારનો વ્યય વાણીનો વ્યય શક્તિનો વ્યય ધનનો વ્યય અને ખાસ કરીને સારા સારા મિત્રો હોય ને તો એમની કદર કરવી કારણ કે મિત્રો જ તમારી મદદ કરશે પરિવાર જીવનની અંદર તમને એવી પરિસ્થિતિઓ હોય કે પરિવાર તમને મદદ ન થાય પણ મિત્રો હોય ને એ ડગલે પગલે તમને હંમેશા સહાય કરશે તો સારા મિત્રોને સંકળાવીને રાખશો તમને ક્યારે તકલીફ નહીં પડે ગુરુનું દાન કરશો તો જે કહેવાય કે ચણા ચણાની દાળ છે ચણા છે પીળા વસ્ત્ર છે રુદ્રાક્ષની માળા ચંદનની માળા તો આ વસ્તુનું તમે દાન કરશો ગરીબોને કે જે જરૂરિયાત મનને દાન કરશો તો અવશ્ય તમારા માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે જી બિલકુલ અંક શાસ્ત્રની દ્રષ્ટિએ ચેતનભાઈ નવના અંકની વાત કરીએ નવના અંકના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે નવનો અંક જેને અંકશાસ્ત્ર અનુસાર મંગળનો અંક કહેવાય છે ખૂબ જ શક્તિશાળી જોમ જુસ્સો અને જબરજસ્ત તાકાતથી કાર્ય કરવાની શક્તિ આપતો અંક છે એવું કહેવા છે કે બહુ નાની ઉંમરે સફળ થયેલા લોકો ભાગે નવ અંકના જોવામાં આવ્યા છે બહુ સારી સફળતા અચાનક મળી હોય અને પોતાની શક્તિથી ઇન્ડિપેન્ડન્ટ તે લોકો અંકના નવના પ્રભાવી વ્યક્તિ હોય જેનો મૂળાંક કે ભાગ્યાંક નવ હોય તેના માટે બે હજાર વીસ એટલે ચાર અંક ધરાવતું રાહુનું વર્ષ એવું કહી શકાય કે મધ્યમ સફળતાવાળું કહી શકાય બહુ મોટી અસફળતા પણ ના આપે અને બહુ મોટા નુકસાનો પણ ના કરાવે હા એવું ચોક્કસ કહેવાય કે રાહુની ચાર અંકની ગતિ થોડી સ્લો છે અને નવ અંક થોડી વધારે સ્પીડવાળો છે તો બસ એ બંને વચ્ચે તાલમેલ નથી જેને કારણે એવું કહેવાય કે સમય પહેલાં પહોંચી જવું અથવા આવેલી તકને બહુ ઝડપી લેવા જતાં જવા દીધી આવા પ્રકારનું તેમના માટેનું વર્ષ રહે બહુ ઉતાવળ ના કરવી થોડા સ્લો થઈ અને સમજી વિચારી અને કાર્ય કરવા તો નુકસાનનું તો વર્ષ નથી તો જે આપણને લાભ મળવાનો છે તે આપણને પૂરો મળી શકે જો ઉતાવળ કરી તો લાભથી રહી જવાય તે તેવું આ વર્ષ છે તો શાંતિથી જો આપ કાર્યો અને નિર્ણયો લેશો તો ચોક્કસ આ વર્ષે પણ લાભ થઈ શકે છે પરંતુ બહુ ઝડપી લેવા નિર્ણય લેવા તે આકસ્મિક નુકસાનીનું કારણ બની શકે જે બિલકુલ મોનાલી વાત કરીએ હવે મકર રાશિની તો તેમનું આ વર્ષ ટેરોની દ્રષ્ટિએ કેવું રહેશે શું લાગે છે મકર રાશિવાળા માટે સ્ટ્રગલિંગ પીરિયડ છે નોટ દેટ બેડ કારણ કે એક સારી વસ્તુ છે બધા ઘણી વખત આ કાચ જોઈને બી જતા હોય છે પાસ્ટ લાઈફ છે ડેવિલ છે ડેથ છે હવે લોકો ટેરોકાર્ડ રીડર્સ એવું કહે છે ઓ આ તો ત્રણે ત્રણ નેગેટિવ કાર્ડ છે આ લોકો માટે વર્ષ બહુ ખરાબ હશે બટ એક વસ્તુ કોઈ નોટિસ નથી કરતું કે ત્રણે ત્રણ કાર્ચ સ્કાય એનર્જીવાળા છે એટલે આકાશ તત્વો પાસે જેટલી પોઝિટિવ એનર્જી છે એ કોઈ બી એલિમેન્ટ્સ પાસે નથી ના અર્થ પાસે છે ના વોટર પાસે છે ના સ્વોર્ટ એટલે એર પાસે છે કે ના તો અગ્નિ પાસે છે જે સ્કાય એનર્જી પાસે પોઝિટિવ એનર્જી છે બીજી ચાર એલિમેન્ટ્સ પાસે નથી સ્ટ્રગલિંગ છે પણ એ સ્ટ્રગલમાંથી બહાર આવી જશે અને બીજા બધા કરતાં ફળદાઈ રહેશે ફોન નંબર એટલે જ્યારે આપણે ક્રોસ ચેક કરતા આવીએ છીએ ગ્રોથનું કાર્ડ છે એટલે એ લોકો માટે નોટ દેટ બેડ પણ હા ઓવરઓલ ઇટ ઇઝ લાઇક યુ નો બહુ એટલું બધું ખરાબ બી નથી એટલું બધું સારું બી નથી પણ એવા કોઈ ઇન્સિડન્ટ્સ બને જેમાં એ લોકોને શોકિંગ ન્યૂઝ આવે એટલે આ વર્ષ થોડું ચેલેન્જિંગ હશે નોર્મલ યર કરતા એ લોકો માટે બટ પોઝિટિવ સાઇડ જોવા જઈએ તો આ વર્ષમાં બહુ બધી સારી વસ્તુઓ થશે જે વર્ષના અંતમાં એમને રિયલાઇઝ થશે જે બી એ સ્ટ્રગલ કરશે જે બી આ વર્ષે એ કામ કરશે

અને બીજા નંબરે આજની રાશિ પણ કુંભ રાશિ છે તો આજના વર્ષનો જે પ્રારંભ જે થઈ રહ્યો છે કુંભ રાશિથી પ્રારંભ થઈ રહ્યો છે અને ખાસ કરી આ જાતકોએ એવી આકસ્મિક લાભો મળી શકે છે એવા ધન સારું એવું ધન મળી શકે છે હા કે જે જમીન મિલકત માટે જે કંઈ ફસાયેલા છે કે જે કંઈ નિર્ણયો હજી મળ્યા નથી અને જે રૂકાવટો વધી રહી છે એમાં પણ એમને આ વર્ષે રાહત મળી શકે છે આ શનિના જાતકોએ ધીરજ રાખવી ખૂબ જરૂરી છે બીજા નંબરે કે ન્યાય ક્ષેત્રની અંદર હોય પોલિટિક્સમાં હોય તો આવા જાતકોએ શનિને ધીરજ રાખીને આગળ વધવું નિર્ણયો જે છે એ શાંતિથી લેવા ઉતાવળ કરવી નહીં અને ખાસ કરીને કોઈ પણ કામ કરવું હોય અથવા કોઈ પણ લેવડ દેવડ કરવી હોય તો એના વિશે પણ આ વર્ષ માટે બની શકે ટાળો તો આપણા માટે ખૂબ સારું છે વાહન છે મિલકત છે આ વિશે આ વર્ષ પણ નહીં પણ આવનાર વર્ષમાં જો તમે લેશો તો આપણા માટે ખૂબ શુભ રહેશે કારણ કે એનાથી તમને ફાયદો ખૂબ સારો થશે આ વર્ષે લેશો તો તમને નુકસાન અવશ્ય રહેશે તો નુકસાન ન થાય એની ખાસ ધ્યાન રાખવું જરૂરી છે બીજા નંબરે કે આર્થિક પીડાઓમાંથી આપણને મુક્તિ મળી શકે છે પણ જે આર્થિક પીડાઓ જે છે એ ધીમે ધીમે મુક મુક્તિ મળશે કારણ કે શરૂઆતમાં હજી તકલીફ આપણને રહેશે ખાસ કરીને વિદ્યાર્ વિદ્યાર્થી અવસ્થાઓમાં જે છે વિદ્યાર્થીઓ જે મકર રાશિ માટે કંઈક ક્રિએટિવિટી થશે કે જેથી કરીને કંઈક એવા પોતાનું ભાગ્ય પોતાનું ભવિષ્ય ને એક નવો વળાંક મળશે જેથી કરી તમે ખૂબ આગળ વધશો શનિ હનુમાન ચાલીસાનું આપ અવશ્ય પાઠ કરશો તો આપને કોઈ જાતે તકલીફ પડશે નહીં અને રોજ બની શકે તો શનિદેવના મંદિરે રોજ દર્શન કરશો તો દરેક પીડાઓમાંથી આપણને મુક્તિ મળશે જે બિલકુલ આપણે કુંભ રાશિ અને મીન રાશિના જાતકોનું વર્ષ કેવું રહેશે તેની પણ વાત કરીશું પરંતુ ચેતનભાઈ તે પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો વાત કરવામાં આવે તો ઘણા આકરા નિર્ણયો તેમણે આ વર્ષે દેશ માટે લીધા છે અને કેટલીક જગ્યાએથી વિરોધ પણ થઈ રહ્યો છે તો કેટલાક લોકો તેમને સપોર્ટ પણ કરી રહ્યા છે શું લાગે છે કે તેમનું આ વર્ષ કેવું રહેશે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ તે ખાસ ટૂંકમાં જાણવા માંગીશું સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ જે તેમની બર્થ ડેટ છે તેના અનુસાર તેમનો ભાગ્યાંક પાંચ આવે છે બુદ્ધનો આંક છે આ બુદ્ધિ તર્ક વિતર્ક અને જબરજસ્ત એવું કહી શકાય કે એક બુદ્ધિની ઇન્ટેલિજન્સીથી કંઈ ને કંઈ રસ્તા કરવા તે તેમનામાં આપણે જોઈએ પણ છે અને આંકનો તેમની પર પ્રભાવ પણ છે હવે પાંચ અંક અને ચાર અંક રાહુનો આ બંને વચ્ચે પણ જબરજસ્ત મૈત્રી છે એટલે અત્યારે આપણને થોડી કસોટી દેખાય છે ફરી કંઈક પોતાની બુદ્ધિ અને આગવા તર્કથી કંઈ ને કંઈ સારા રસ્તા કાઢી શકશે થોડી કઠિન અહીં તો અત્યારે જે દેખાય છે તેમાંથી આ વર્ષ પર્યંત બહાર નીકળવાનો તેમને ચોક્કસ અવસર અને રસ્તો મળશે અને બીજી પણ તેમની બુદ્ધિની જબરજસ્ત ક્ષમતાનો અનુભવ આપણને આ વર્ષ બે હજાર વીસમાં કહી જો બિલકુલ એટલે એવું કે દેશ માટે સારા આગળ પણ આવી જ રીતે કરતા રહેશે અમોનાની વાત કરીએ કુંભ રાશિની તો ટેરોની દ્રષ્ટિએ તેમનું વર્ષ કેવું લાગી રહ્યું છે ચોક્કસ કુંભ રાશિ માટે ઓ વાવ ત્રણે ત્રણ કાર્ડ બહુ જ સારા છે એ લોકો માટે આ વર્ષ બહુ સારું રહેશે પ્રેગનેન્સી એટલે જે લોકોને બાળક ના થઈ રહ્યું હોય એ લોકો માટે આ વર્ષ રિયોલી સારું છે ગાઈડન્સનું કાર્ડ છે હવે ત્રણે ત્રણ જે કાર્ડ છે ફેમિનાઇન કાર્ડ છે બરાબર એટલે લાઈક એનો કોઈને સલાહ લઈને લાઈફમાં આગળ વધે સ્પેશિયલી આ વર્ષમાં સેલિબ્રેશનનું કાર્ડ છે એટલે લાઈક એનો સારા ન્યૂઝ લાઈક એનો અગર કોઈ વ્યક્તિ ક્યારે કેટલા વખતથી પાર્ટનર્સને શોધી રહ્યું છે કે ભાઈ મારે મેરેજ કરવા છે તો એ વર્ષ લાઈક એ વસ્તુ એ લોકો માટે સારું રહેશે પૈસાની દ્રષ્ટિએ ફાઇનાન્શિયલી ગ્રોથ એ લોકો માટે બહુ સારું રહેશે સેલિબ્રેશ નું કાર્ડ છે સારા એવા ઇન્સિડન્ટ્સ એટલે સારી એવી કોઈ સિચ્યુએશન ઊભી થાય જેમાં એ લોકોને ફિલિંગ ગુડ ફેક્ટર આવે પેશન્સનું કાર્ડ છે એટલે કોઈ બી વસ્તુમાં ઉતાવળીઓ નિર્ણય નહીં લે કોઈ બી હોય પર્સનલ લાઈફમાં હોય પ્રોફેશનલ લાઈફમાં હોય વર્ક માં હોય કોઈની બી સલાહ લઈને એટલે તમારાથી મોટા એ તમે જેમને ફાધર ફિગર માનતા હો તમે જેને મેન્ટર માનતા હોય એમને તમે સલાહ લઈને આગળ વધો તો વધારે સારું છે જેને બી બિલીવ કરતા હો ફેથ અને ટ્રસ્ટ હોય તો કીપ ફોલોઈંગ દેટ ઘણા લોકોને આદત હોય કે કંઈ કામ ના થાય એટલે હવે હું આ ગોડને નથી વાંધતો હવે હું પૂજા પાઠ નહીં કરું બહુ જલ્દી છોડી દેતા હોય છે ડોન્ટ ડૂ ધાર કારણ કે શું કાર્ડ છે જે પ્રોટેક્ટિવ એનર્જી હોય કે જે સારા એન્જલ્સ હોય એ પ્રોટેક્શન આપી રહ્યા છે અને આ વર્ષ એમના માટે બહુ સારું કાર્ડ છે ક્રોસ ચેક કરી દે માટે જોઈ ઇઝ ગુડ ફાઈનાન્શિયલી એ લોકો માટે બહુ સારા કાર્ડ છે મદદ મળી રહેશે લોકોને ક્યાંય બી કોઈ લોન અપ્લાય કરે યા તો કોઈ સ્ટડીઝ માટે ફર્ધર આગળ જવો તો એ લોકો માટે આ વર્ષ બહુ જ સારું છે બિલકુલ જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ દીપેનભાઈ કુંભ રાષ્ટ્ર જાતકો માટેનું વર્ષ કેવું રહેશે કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ જોવા જઈએ તો મધ્યમ રહેશે હા એ એક વાત ખાસ છે કે કંઈક મહત્ત્વના નિર્ણયો આપ આપના દ્વારા લેવામાં આવશે અને એ નિર્ણયો આપણા માટે ખૂબ યાદગાર રહેશે શનિ જે છે અત્યારે ધન રાશિની અંદર બિરાજમાન છે સૂર્ય ગુરુ કેતુ અને બુદ્ધની સાથે છે તો બની શકે તો આપના માટે એવા મહત્ત્વના નિર્ણય સાથે એવો યાદગાર રહેશે કે પારિવારિક જીવન તો ખરી જ પણ પર્સનલ લાઈફમાં પણ સાથે નોકરી કે ધંધાકીય ક્ષેત્રની અંદર એવા એવા સારા તકો આપણને મળશે કે જે નિર્ણયથી લોકો આપણા તમારા દ્વારા પ્રભાવિત થશે અને લોકો માટે તમે આઇડલ પણ બની શકો છો તો કુંભ રાશિ માટે ઓવરઓલ જોવા જઈએ તો આ વર્ષ સારું પણ છે અને ખરાબ તો બિલકુલ નથી બની શકે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ ખાસ કરીને ગરીબોને ગરમ કપડાનું દાન કરશો તો આપના માટે આ વર્ષ પણ ખૂબ સારું રહેશે બે આપના માટે ખૂબ યાદગાર રહેશે જી બિલકુલ અને જો જીતનભાઈ આપણે અંકશાસ્ત્રની વાત કરીએ તો આપણે પહેલાં નરેન્દ્ર મોદીની વાત કરીએ અને હવે ગૃહમંત્રી અમિત શાહની જો વાત કરીએ તો તેમનું આ વર્ષ કેવું રહેશે કારણ કે જે આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે દેશમાં તેના કારણે તેમની પણ ક્યાંક ને ક્યાંક કસોટી થઈ રહી છે સાચી વાત જે આપની અમિત શાહની અત્યારે કસોટી ચાલી રહી છે

જબરજસ્ત સંયોગ છે તેના કારણે એવું કહી શકાય કે અત્યાર સુધી કદાચ તેમણે થોડા એકલા નિર્ણયો લીધા હોય અને થોડા કઠિનાઈ ભર્યા અત્યાર સમયમાંથી જતા હોય તો કોઈનો સપોર્ટ લેવો કોઈ મિત્ર સાથી કે જેને પણ કોઈ માનતા હોય તેવી વ્યક્તિનો સપોર્ટ કે સાથ લઈ અને આ વ્યવસ્થા કે આ તકલીફમાં કે કોઈ પણ હજુ આગળ પણ આ વર્ષ દરમિયાન કોઈ નાના મોટા કુદરતી અકુદરતી સંકટો આવે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ચોક્કસ મળી શકે વર્ષ નેગેટિવ નથી હા પણ જન્મનો મૂળાંક જે બાવીસ તારીખના હિસાબે ચાર આવે છે તે અતિ વ્યસ્ત રાખે તો આ વર્ષ તેમના માટે સારું તો છે પણ સાથે આ નાની મોટી તકલીફોને કારણે અતિ વ્યસ્ત રાખે તેવું જે આરામ કરવાનો પણ તેમને સમય ન મળે તેવું વર્ષ કહી શકાય પરંતુ ધીમે ધીમે આ વર્ષ પૂરું થતાંની સાથે તમામ જગ્યાએ કાર્યોમાં સફળતા મળશે અને લાભ પણ થશે જે બિલકુલ મોનાલી હવે વાત કરીએ મીન રાશિની છેલ્લી રાશિ છે ટેરો શું કહે છે તેમનું અવશ્યું રહેશે મીન રાશિ માટે એટી પર્સન્ટ એનર્જી સેવન્ટી પર્સન્ટ એનર્જી નોટ એટી સોરી સેવન્ટી પર્સન્ટ એનર્જી પોઝિટિવ છે પોસિબિલિટી ટુ નંબરનું કાર્ડ છે ડિયોલિટીનું કાર્ડ છે મેરેજ માટે પાર્ટનરશિપ માટેનું કાર્ડ છે પાર્ટનર્સ સાથેના રિલેશન ડેવલપ થશે આગળ વધવાનું કાર્ડ છે જે બી લાઈ કહે નો સંભળી બહુ ઊંચા ગોલ હોય છે એટલે એને એના ગોલ ઊંચા હોય એટલે તમને લાઈક નો થોડી વાર લાગે એટલે એ ત્યાં આગળ પહોંચવા માટેનું જે પેશન્સ લેવલ હોવું જોઈએ એ રાખજો બિકોઝ તમને સક્સેસ શ્યોર મળશે બટ થોડું પેશન્સ લેવલ રાખવાની જરૂર છે પાસ્ટમાં કરેલી ભૂલો કદાચ યા તો કોઈ એવા ડિસિઝન લઈ લીધા હોય એ ગિલ્ટનું કાર્ડ આવે છે એટલે લાઈક એમાં થોડી ગિલ્ટ ફીલ થાય હેડેક રહે માઇગ્રેન રહે બરાબર એર રિલેટેડ ઇસ્યુઝ થાય બરાબર કમ્પ્લીશનનું કાર્ડ છે ફ્યુચર બહુ જ સારું છે નવા પ્રોજેક્ટ્સ મળશે નવી પ્રગતિ નવા લાઈક એનો વેઝ એમને મળશે બિઝનેસ માટેના લાઈફમાં આગળ વધવા માટેના બટ થોડી ડિફિકલ્ટીઝ આવશે દેટ ઇઝ ઓકે કારણ કે હંડ્રેડ પર્સન્ટ તો આઈ થિંક એક જ એવી રાશિ આવી હતી જેના કાર્ડ્સ બધા પોઝિટિવ હતા મેજિશિયનનું કાર્ડ છે મિરિકલ વિલ હેપન પણ સાથે સાથે જે પાસ્ટમાં કરેલી ભૂલો છે એનું પરિણામ તો ભોગવવું પડશે એટલે ઓવરઓલ કહેવા જઈએ તો દિસ ઇઝ અ ગુડ યુ ફોર જી બિલકુલ દિપેનભાઈ થોડું જલ્દીથી આપણે ટાઈમ આપણી પાસે આવી ઓછો છે મીન રાશિના જાતકોનું વર્ષ કેવું રહેશે મીન રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે હા આધ્યાત્મિક દ્રષ્ટિ આપ ખૂબ આગળ વધશો કારણ કે ગુરુ જે છે એ મૂળ નક્ષત્રમાં છે અને મૂળ નક્ષત્રનો સ્વામી કેતુ છે તો કેતુ પ્રધાન આ જે છે આજના વર્ષની અંદર જે શરૂઆત જે થઈ રહી છે આપણા માટે ખૂબ ફાસ્ટ થશે પણ સાથે સાથે વર્ષના મધ્યમની અંદર આપણને ખૂબ તકલીફ પડી શકે છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ ગુરુ જે છે એ તમારું સારું બને તમારું આ વર્ષ નવું સારું જાય તો એના માટે રાહુનું દાન અવશ્ય કરવું કાળા વસ્ત્ર કાળા અળદ કાળા જે ગરમ વસ્ત્રો હોય તો એનું ખાસ દાન કરશો તો આ વર્ષ આપણા માટે પારિવારિક જીવનની અંદર નોકરિયાત બિઝનેસની અંદર પણ આપણા માટે ખૂબ સારું રહેશે મીન રાશિના જાતકોએ કોઈ જાતના નિર્ણય લેવાની જરૂર નથી બની શકે તો પોતાનું જીવન જે છે સંયમની સાથે રાખવું જેથી કરીને આપણા માટે આ વર્ષ ખૂબ સારું રહેશે જી બિલકુલ મોનાલી ચેતનભાઈ દીપેનભાઈ આપ અમારી સાથે જોડાયા અને જે તમામ લોકોનું આ વર્ષ કેવું રહેશે તેના અંગે જે આપણને જાણકારી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર તો ઝી ચોવીસ કલાક પણ તમામ દર્શક મિત્રોને તેમનું નવું વર્ષ સારું રહે તેવી શુભકામનાઓ પાઠવે છે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે